આજે અમારું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર પરિવહન નિગમ લગભગ 2 મહિનાથી ચાલુ થયું એ માટે અમે ડીસા ડેપોની ગાડી દ્વારા ડીસા પાલનપુર, ડીસા ધાનેરા, ડીસા થરાદ ત્યારે અમે અવારનવાર મુસાફરોની સેવા માટે તૈયાર થઈ પછી ગાડીની અંદર જે મુસાફર બેસતા હોય એને સેનેટાઇઝથી કે થર્મોકોલ મશીન ચેક કરી અને એ દ્વારા અમે મુસાફરોને અંદર બેસાડી અને કોઈ શંકાસ્પદ લાગે તો અમે તાબડતોડ 108 કે કોઈ મીડિયા દ્વારા કોન્ટેક્ટ કરી અને એમને હોસ્પિટલ દ્વારા સેવામાં મોકલીએ છીએ. તો એ આ સેવાકીય બધા અમે હાલ ડ્રાઈવર કન્ડક્ટરો હાલ અમે પબ્લિકની સેવામાં તૈયાર છીએ. હાલમાં ડીસા ડેપો દ્વારા એસટી નિગમનું સંચાલન ચાલુ કરવામાં આવેલું છે. તેની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ દ્વારા સંચાલન ચાલુ કરવામાં આવેલું છે, જેની અંદર ડીસાથી ધાનેરા, ધાનેરાથી થરાદ, ડીસાથી થરાદ આ રીતે સંચાલન કરવામાં આવે છે. ડીસા ડેપોની 15 બસોનું હાલમાં સંચાલન ચાલુ કરવામાં આવ્યું છે. હાલની અંદર ધાનેરા ડેપોની અંદર બસ આવેલ છે, તેની અંદર થર્મલ સ્કિનિંગ ગનથી તમામ મુસાફરોનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. જે કંઈ શંકાસ્પદ મુસાફરો પડે તો એને તાત્કાલિક 104 દ્વારા સંપર્ક સાધી અને હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવે છે અને તેમને સેનિટાઈઝર કરવામાં આવે છે. દરેક મુસાફર સોશિયલ ડિસ્ટન્સ બસની અંદર જળવાય એ રીતે એમને બેસાડવામાં આવે છે અને ડ્રાઈવર કન્ડક્ટર પણ એનો સેનિટાઈઝરનો ઉપયોગ કરી અને મુસાફરોને સાવચેત રાખી અને બેસાડવામાં આવે છે.